ત્યાર પછી જોઈએ ઉદાહરણ નંબર 1 કે જેની અંદર આપણે કીધું છે કે બિંદુઓ 3 2 -2 -3 અને 2 3 એક ત્રિકોણ બનાવશે પ્રશ્ન પૂછો એટલે ત્રિકોણ બનાવશે તો આપણે પહેલા ચેક કરવાનું કે ત્રિકોણની કઈ બાજુનું પાલન થાય અને જો હા બનાવે તો રચાયેલા ત્રિકોણનો પ્રકાર જાણો તો આપણને ખ્યાલ છે કે ત્રિકોણની 3 બાજુ AB BC AC અથવા PQ AB અથવા PQ QR AB આપણે એ લઈએ ધારો કે એના એ લખી નાખી ત્રણ પછી બીજા એ લખી નાખી માઇનસ હવે આપણે AB શોધવા ત્રિકોણની ત્રણ બાજુ હોય AB BC અને AC તો એમાં આપણે સૌથી પહેલા AB શોધીએ તો AB છે AB શોધીએ એટલે AB નું અંતર સૂત્ર મેકિંગ શોધી લેવાનું તો 3 માઇનસ માઇનસ પ્લસ 2 પ્લસ 2 માઇનસ માઇનસ પ્લસ 1 તો 3 ને 2 5 એનો વર્ગ એટલે 25 પ્લસ 3 ને 2 5 એનો વર્ગ એટલે 25 તો વર્ગમૂળ માં નીકળે 50 અને એમ નામ રાખો BC શોધીએ તો B અને C વચ્ચે શું ફેરફાર કરશું તો માઇનસ 2 માઇનસ 2 એનો વર્ગ પ્લસ માઇનસ 3 અને માઇનસ 3 એનો વર્ગ માઇનસ 2 એટલે માઇનસ માઇનસ પ્લસ સરવાળો માઇનસ 4 નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ 6 નો વર્ગ તો 4 નો વર્ગ 16 અને 6 નો વર્ગ 36 તો 16 ને 36 એટલે થશે 52 એને એમ નામ લેવા દે હવે AC ત્રીજી બાજુ છે A અને C વચ્ચે અંતર સૂત્ર તો 3 માઇનસ 2 એનો વર્ગ પ્લસ 2 માઇનસ 3 એનો વર્ગ તો 3 માંથી 2 જાય તો 1 1 નો વર્ગ 1 2 માંથી 3 જાય તો માઇનસ 1 અને માઇનસ 1 નો વર્ગ 1 પ્લસ 1 તો e ઉપર રૂટ 2 તો આમાં ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગે કે AB BC અને AC વિષમભુજ ત્રિકોણ છે અથવા તો વિષમબાજુ કે જેની એક પણ બાજુ સરખી નથી પણ એવું ડાયાગ્રામ લખી નહીં નાખવાનું હવે શું કરવાનું વર્ગ શોધી કાઢવાનો AB નો વર્ગ તો AB એટલે કેટલા બેઠા છે રૂટ 50 એનો આપણે વર્ગ કરીએ એટલે આપણને મળે ખાલી 50 કેમ કે વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય બીજી બાજુ નો વર્ગ કરો BC નો વર્ગ BC આપણને મળ્યા છે રૂટ 52 તો રૂટ 52 નો વર્ગ કરીએ એટલે આપણને મળશે ખાલી 52 અને ત્રીજી બાજુ AC નો વર્ગ કરીએ તો AC નો વર્ગ એટલે આપણને મળે રૂટ 2 નો વર્ગ આપણને ખ્યાલ આવે કે કોઈ પણ બે બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ બરાબર થાય છે તો કે હા AB² + BC AC² કરો આપણે આમ લખી શકાય AB² + AC² AB² એટલે 50 AC² એટલે 2 એટલે કે 52 બરાબર શું મળ્યું BC² તો આ ત્રિકોણને કેવો કહેવાય કાટકોણ ત્રિકોણ કહેવાય એમ તો કે બે બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ બરાબર થાય BC ને કહેવાય કર્ણ અને ખૂણો A કેટલો થશે 90 શું કામ ખૂણો A ને થશે એ સમજી લે તો કે AB અને AC બંનેમાં કયો ખૂણો આવ્યો A એટલા માટે ખૂણો A કેવો થશે 90 તો આપણે આ રીતે લખી શકાય ખૂણો A બરાબર 90 ઓ બાકી આપેલ શિરોબિંદુ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણની શરત એવી હતી કે બે બાજુ સરખી હોય અને ઈ બે નો
નથી અને વર્ગોનો સરવાળો ત્રીજી બાજુ બરાબર છે એટલા માટે આપેલ સ્લોપ બિંદુ